કેશોદના જૂનાગઢ તરફના રોડમાં પાણીની લાઈન લીકેજ થતા વેપારીઓ પરેશાન. નગરપાલિકા તંત્ર આરએમડીની જવાબદારી હોવાની ખો આપી રહ્યા છે. બે માસથી વેપારીઓ ભોગવી રહ્યા છે પરેશાની. કેશોદના જૂનાગઢ રોડ ઉપર લેવવા પટેલ પાનદેવ સમાજ સામે મુખ્ય રોડમાં પાણીની પાઇપલાઇન લીકેજ થતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જ્યારે નગરપાલિકા દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે ત્યારે રોડમાંથી પાણી બહાર વહેવા લાગે છે. પાણીનું મોટા પાયે વેડફાય થાય છે, તેમજ દુકાનદારોને પણ પરેશાની ભોગવવી પડે છે. આ બાબતે વેપારીઓ દ્વારા નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા જણાવવામાં આવે છે કે આરએમડી લેખિતમાં આપેલ છે, મંજૂરી આપશે ત્યારે રોડ ખોદીને રિપેરિંગ કરવામાં આવશે. આ બાબતે વેપારીઓ બે મહિનાથી વધુ સમયથી પરેશાની ભોગવી રહ્યા છે. વહેલી તકે લીકેજ પાણી પાઇપલાઇન રિપેરિંગ કરવામાં આવે તેવી વેપારીઓ માંગણી કરી રહ્યા છે. ગોવિંદ અડિયા, ZS TV, કેશોદ. આ જૂનાગઢ હાઈવે રોડ ઉપર કાયમી માટે જ્યારે પણ આપણે નગરપાલિકાનું પાણી નીકળે તો અહીં કાયમી માટે પાણી રોડ નીચેથી નીકળે છે. એના માટે પાણીવાળા જેટલા નીકળે છે એ બધાને કીધું છે, જોવે છે. તો એ એમ કહે છે અમે આરએમડીને લેખિતમાં દીધું છે, આરએમડી જ્યારે મંજૂરી દે ત્યારે આ બંધ થાય બરાબર. ત્યારે એ ખોદીને ખોદકામ કરી, હવે ચોમાસાનો ટાઈમ છે, પાણી કાયમી કેટલું આમ ધંધુડા નીકળતો જોઈએ કાયમી. હવે ચોમાસાનો ટાઈમ છે, નીચે ભૂવો પડી જાય અથવા ગાડીમાં ઓલું કંઈ થાય તો એની જવાબદારી પછી ક્યાં આરએમડી વાળાની રહેશે કે કેની રહેશે. ને અહીંયા કાયમી અમારે ડેલામાં એટલું પાણી આવે કે અમારે સવારના કોર્ટમાં ધંધો કરવો હોય તો અહીંયા બધું બંધ કરવું પડે. કેવું પાણી આ વહેલી તકે કામ પતી જાય જલ્દી, એમ વહેલી તકે આ કેની જવાબદારી છે એ જવાબદારીમાં લઈને કામ જલ્દી પતાવે. કારણ કે આ ટાઈમી માટે અમે કહીએ છીએ, પાણી પુરવઠાવાળાને કીધું છે, નગરપાલિકામાં કીધું છે, પણ એ એમ કે આરએમડીનું કામ છે. કેટલો સમય છે આપણો? આ છે 2-2.5 મહિના થી આ પાણી નીકળે. કોને રજૂઆત કોને? એટલે અહીંયા પાણીના ઓલા ભાઈ એ નીકળે, એ પાણી જે વાલમેન હોય એને કીધેલ છે, વાલમેને એને ઉપરા ઉપરા અધિકારીને કીધું, એ આવીને જોઈ ગયા છે.